હાય એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે હું તમારી સાથે શેર કરવાની છું શિયાળાનો સ્પેશિયલ મટર પુલાવની રેસીપી. આ પુલાવ માત્ર 10 મિનિટમાં બની જાય છે, ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને એકદમ હેલ્ધી પણ છે. તો ચાલો આપણો આ ટેસ્ટી અને હેલ્ધી પુલાવ બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં અહીંયા આપણે પુલાવ માટેની બેઝિક ગ્રેવી રેડી કરવાની છે. તો તેને બનાવવા માટે મેં એક મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે રફલી ચોપ કરીને લીધી છે. 3 થી 4 કળી જેટલું લસણ લેવાનું છે અને 2 આખા લીલા મરચાં લીધા છે. આ લીલા મરચાં થોડા સ્પાઇસી હોય તેવા મેં લીધા છે, કારણ કે આ રેસીપીની અંદર આપણે લાલ મરચું યુઝ કરવાનું નથી. તો લીલા મરચાં એવા લેવાના કે જે થોડા સ્પાઇસી હોય અને આ બધી જ વસ્તુને ક્રશ કરી અને તેની સરસ મજાની આ રીતે ગ્રેવી બનાવી અને રેડી કરી લેવાની છે. ગ્રેવી અહીંયા સરસ રીતે બની ગઈ છે, તો હવે હું તેને સાઈડ પર મૂકી દઈશ. અહીં મેં 1 કપ ભરી અને ચોખાને લગભગ 10 મિનિટ સુધી પલાળી રાખ્યા હતા તે લીધા છે. તો આ રીતે આપણે તેને 2 થી 3 પાણીમાં સારી રીતે વોશ કરી અને 10 મિનિટ સુધી પલાળી રાખીશું. તો અહીંયા ચોખા છે તે સરસ રીતે પલળી અને રેડી થઈ ગયા છે. હવે આપણે વઘાર કરવાની પ્રિપેરેશન કરવાની છે. તો તેની માટે પ્રેશર કુકરની અંદર 1 નાની ચમચી ભરીને ઘી અને 1 નાની ચમચી ભરી અને તેલ મિક્સ કરીને લેવાનું છે. આ રીતે ઘી અને તેલ બંનેની અંદર જો આ પુલાવનો વઘાર કરવામાં આવે તો પુલાવની સ્મેલ ખૂબ જ સરસ આવે છે. હવે તેની અંદર આખા ગરમ મસાલા એડ કરવાના છે. તો તેના માટે મેં 2 બાદિયાના ફૂલ લીધા છે, 1 સિનામોન એટલે કે તજનો ટુકડો અને 3 થી 4 જેટલા લવિંગ લીધા છે. અને આ બધી જ વસ્તુને આપણે ડાયરેક્ટ તેલમાં એડ કરવાની છે. આ રીતે ડાયરેક્ટલી તેલમાં એડ કરવાથી ગરમ મસાલાની જે ફ્લેવર છે તે તેલની અંદર ખૂબ જ સારી રીતે આવે છે. હવે તેની અંદર 1 મોટી ચમચી ભરીને જીરું એડ કરવાનું છે. જીરું થોડું ક્રેકલ થઈ જાય પછી તેની અંદર આ રીતે હાફ એટલે કે નાની 1/2 ચમચી ભરી અને હિંગ એડ કરવાની છે. હવે આ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી અને તેલની અંદર 2 થી 3 મિનિટ સુધી સાંતળવાની છે, લો ટુ મીડિયમ હીટ પર. બધી જ વસ્તુ સરસ રીતે સંતળાઈ જાય પછી તેની અંદર આ રીતે ફ્રેશ મીઠા લીમડાના પાન એડ કરવાના છે. જો આ રેસીપીની અંદર ફ્રેશ મીઠા લીમડાના પાન એડ કરવામાં આવે તો પુલાવનો ટેસ્ટ અને સ્મેલ ખૂબ જ સરસ આવે છે. અને હવે આપણે તેની અંદર ડુંગળીની પ્યુરી એડ કરી લેવાની છે. ડુંગળીની પ્યુરી એડ કર્યા પછી આપણે તેને સરસ રીતે મિક્સ કરી અને તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. તો આ રીતે પ્યુરીની અંદર મીઠું એડ કરવાથી ડુંગળી છે તે ફટાફટ ચડી જશે. મીઠું એડ કર્યા પછી આપણે ફરીથી તેને 5 મિનિટ સુધી સરસ રીતે કૂક કરીશું, જેથી કરી અને ડુંગળી છે તે ચડી જાય અને તેની રો ફ્લેવર છે તે બિલકુલ જતી રહે. ડુંગળી સરસ રીતે ચડી ગઈ છે તો હવે તેની અંદર 1 કપ ભરી અને લીલા વટાણા એડ કરવાના છે. તમે ફ્રેશ વટાણા અથવા તો ફ્રોઝન વટાણા કોઈ પણ યુઝ કરી શકો છો. વટાણાને આપણે સારી રીતે મિક્સ કરી લેવાના છે. અહીંયા મેં વટાણા અને ચોખાનું જે રેશિયો છે તે સેમ રાખ્યો છે, 1 કપ 1 કપ. પરંતુ તમને જો વટાણા ઓછા પસંદ હોય તો તમે ઓછા એડ કરી શકો છો અને વટાણાની સાથે બીજા ગાજર પણ એડ કરી શકો છો. અહીં હું 1/2 કપ ભરી અને ટામેટા એડ કરી રહી છું અને તેની સાથે 1 મોટી ચમચી ભરી અને ગરમ મસાલો એડ કરવાનો છે. આપણે આ પુલાવની અંદર બીજા કોઈ મસાલા વધારાના એડ કરવાના નથી, જેથી કરી અને ગરમ મસાલો એડ કરીશું, જેથી કરી અને તેની સ્મેલ અને ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. હવે આ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કર્યા પછી પલાળેલા જે ચોખા છે તે એડ કરી દેવાના છે. અહીં મેં બાસમતી રાઈસ યુઝ કર્યા છે, પરંતુ તમે કોઈપણ વેરાયટીના ચોખા યુઝ કરી શકો છો. બાસમતી રાઈસમાં જો આ પુલાવ બનાવવામાં આવે તો પુલાવ એકદમ સરસ અને એકદમ ખીલેલો ખીલેલો બને છે. હવે રાઈસને સારી રીતે આપણા વટાણા અને ટામેટાની સાથે મિક્સ કરી અને આ જ રીતે બીજી 3 થી 4 મિનિટ સુધી સરસ રીતે રોસ્ટ કરી લેવાનું છે. આ રીતે રાઈસને રોસ્ટ કરવાથી રાઈસ છે તે સરસ રીતે ફૂલે છે અને પુલાવ છે તે એકદમ ટેસ્ટી અને છૂટો છૂટો બને છે. હવે આપણે તેની અંદર આ રીતે 1/2 કપ જેટલું પાણી એડ કરવાનું છે, અથવા તો આપણું જે ચોખાનું લેયર છે તેનાથી ઉપર 1 ઇંચ અથવા તો 1/2 ઇંચ જેટલું પાણી એડ કરવાનું છે. પાણી એડ કર્યા પછી બધી જ વસ્તુને ફરીથી એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું અને કુકરનું લીડ બંધ કરી અને 3 વિસલ સુધી વેઇટ કરીશું. 3 વિસલ થઈ જાય પછી આપણે ચેક કરી લઈશું. તો અહીંયા આપણો પુલાવ છે તે રેડી થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ છૂટો અને ખીલેલો ખીલેલો બન્યો છે. તો આ રીતે થઈ જાય પછી આપણે તેને સરસ રીતે મિક્સ કરી લેવાનો છે, જેથી કરી અને ઉપર આવેલા વેજીટેબલ્સ છે તે સરસ રીતે આપણા પુલાવની સાથે મિક્સ થઈ જાય અને પુલાવ છે તે એકદમ ગરમ છે. જ્યારે તે ઠંડો થશે એટલે વધારે છૂટો છૂટો થઈ જશે. તો અહીંયા મારો પુલાવ છે તે રેડી થઈ ગયો છે અને આ પુલાવને તમે દહીંની સાથે અથવા તો સિમ્પલ કઢીની સાથે સર્વ કરી શકો છો.
જો તમને મારો આ પુલાવનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને તેની પાસે જે બેલ આઇકન છે તેને દબાવી લો, જેથી કરીને મારી ચેનલની રેગ્યુલર અપડેટ્સ તમને મળતી રહે. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.